वडोदरा शहેરના વાસનાથી કિસ્મત ચોકડી તરફ જવાના માર્ગ પર મસમોટા ખાડા પડ્યા છે અને આ ખાડાઓને કારણે જે લોકોને ત્યાંથી પસાર થવા માટે ડિસ્કો ડાન્સ કરીને જવાની ફરજ પડી રહી છે। વાસનાથી કિસ્મત ચોકડી તરફ જતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। વાસનાથી કિસ્મત ચોકડી તાંદળજા વિસ્તારના પાછળના માર્ગે મસમોટા ખાડાના કારણે વાહન ચાલકો ડિસ્કો ડાન્સની જેમ વાહન ચાલતા હતા। જે રિપેરિંગની માંગ વાહન ચાલકો ઉઠાવી રહ્યા છે। વારંવાર વરસાદના કારણે માર્ગો પર મસમોટા ખાડાના પડ્યા છે। વાહન ચાલકો અટવાઈ રહ્યા છે। કમરતોડ ખાડાના કારણે વાહન ચાલકોને ભારે પરેશાની ઊભી થઈ છે। આ ખાડા વહેલામાં વહેલી તકે પૂરવામાં આવે અને અકસ્માતોની સંખ્યા અહીંયા ઘટે તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે। સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા રિપોર્ટિંગની સાથે સાથે એક વૃદ્ધ મહિલાની પણ મદદ કરવામાં આવી જે ખાડામાં પડી ગયા હતા અને તેમને હાથ આપીને તેઓને બહાર કાઢવામાં આવ્યા। જ્યારે વડોદરા શહેરમાં વરસાદની શરૂઆત થઈ છે તેવામાં જે તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી તેના જે કામગીરી પર ખાડાઓ પણ દેખાઈ રહ્યા છે। જે આ બંસલથી કિસ્મત ચોકડી જવાવાળો માર્ગ છે પશ્ચિમ વિસ્તારમાં, આપ અત્યારે અહીંયા જોઈ શકો છો કે આ રોડની વચ્ચોવચ સેન્ટરમાં જ એટલું મોટું ખાડું છે કે જે રિક્ષાવાળા હોય કે જે અલગ અલગ લોકો અહીંયાથી કારમાં જતા હોય કે બાઇકમાં જતા હોય એ લોકોને એટલી તકલીફ પડી રહી છે કે જે ગાડી છે આગળનું જે ટાયર છે એ ડાયરેક્ટ જ જે ખાડામાં પડતું હોય છે ને એ લોકોને ધક્કો લાગતો હોય છે। જે બાળકો છે તે પણ અહીંયાથી રિક્ષામાં જઈ રહ્યા હતા। હાલમાં અમે આપને લાઈવ બતાવી રહ્યા છે, આપ જોઈ શકો છો કે કોઈ માણસને ખબર ના હોય તો એની શું હાલત થાય આ જેટલો મોટો ખાડો છે। એના પ્રમાણે આ રિક્ષા જો આપ જોઈ શકો છો આ ખાડામાં રિક્ષા જે છે તે પણ ફસાઈ જાય છે। અહીંયાથી જે આગળ આ રોડ પરથી આગળ જઈને સ્કૂલ પણ આવે છે તેના કારણે અહીંયાથી જે બાળકો છે તે પણ જતા હોય છે। તેને લઈને એટલી જે નગરજનો છે વડોદરા શહેરની આપણે વાત કરીએ નગરજનોને એટલી તકલીફ પડી રહી છે, ખાસ કરીને વાત કરીએ અને જે કોર્પોરેશન દ્વારા જે લીપાપોતી કરવામાં આવે છે રોડ પર કે કામગીરી કરી દેવામાં આવ્યું છે, અસલમાં જે એમની કામગીરી છે અત્યારે દેખાઈ રહી છે વરસાદ પછી જે એ લોકોએ કામગીરી કરી છે કેટલી તકલીફ પડી રહી છે આ ખાડાની લીધે। બહુ તકલીફ છે, મતલબ પાણી વધારે ફૂલ ભરેલું હતું તો ગાડી અંદર ઘૂસી જાય એટલું બધું મોટા મોટા ખાડા પડી જાય છે। હા બધા જ જાય છે, બધાને તકલીફ પડે છે। હા અરે હું ખુદ પડી ગયેલો તે દિવસે બાઇક લઈને આવેલો, ફૂલ વધારે પાણી હતું તો અહીંયાથી પાણી એટલે ખાડો ખ્યાલ ના આવે આપણને, તો મારું ટાયર ખાસું અંદર ઘસું રહેલું તો પછી જેમ તેમ કરીને સાઈડમાં રહીને પછી ગાડી કાઢી થઈ શકે જેમ કે નગરજનો અહીંયાથી જે કામગીરી કામ કરવા માટે જતા હોય છે કે ઓફિસ જતા હોય છે આગળ જઈને સ્કૂલ પણ છે, જે સ્કૂલની બસ જે છે એ પણ અહીંયા છે, ફટાફટ કામ કરાવીએ બોલીએ તો કેટલી તકલીફ પડી રહી છે। તકલીફ તો હવે શું કહેવાનું, આ રોડનો હાલ જ્યારથી બહેનો છે એવો જ છે, સમજી ગયા, અહીં કોઈ કામમાં આવતું નહીં ને આવે છે તો આ ઠીકડા મારીને જતા રહે છે, બીજું કશું નહીં કરતું તો ક્યારે બહુ બધા નુકસાન થયું છે બધાને પબ્લિકને અહીંયા, આપણે એવું તો છે નહીં કે આપણે કશું આપતા નહીં, બધા વેરા પાવતી ભરે બધું ભરે છે અહીંયા, તો પણ અગર આ તકલીફ હોય તો આપણે કોર્પોરેશનના અમે કઈ કઈને થાકી ગયા છે, પછી તો અમે એવું વિચારીએ છીએ કે કામ કરી ખાડા તો ભરેલા જ હોય છે, ઝાડ રોપી દઈએ અહીંયા તો ઉગી જાય ઝાડ, પબ્લિકને પણ ખબર પડે, એ તો કીધું છે પણ કર્યું નહીં ને, ઓન પેપર તો બધું ચાલે છે મેમ, કેમ કે ચેક કરવાવાળું કોઈ આવતું નહીં, ઉપરથી નીચે સુધી કરપ્શન જ ચાલી રહેલું છે તો કોણ આવે, સમજી ગયા, જો ગાડી નુકસાન થાય તો પર્સનલ નહીં છે તો અમને જ ભોગવું પડશે, પણ કમસે કમ આ તો કોર્પોરેશન હાથમાં છે ને, આ તો કહી શકે ને આ લોકો પેલું તો કરી શકે છે ને, આ તો બધું કરપ્શન છે, બધું એ કરપ્શન જ હોય છે બીજું કશું નહીં, આવશે ખાડા પૂરીને જતા રહેશે બીજું કશું નહીં થાય, ઠીંગડા જ મારવાના બીજો કોઈ ધંધો નહીં, સમજી ગયા, આ વસ્તુ છે, ઓકે બેન કરાવો ઠીક છે।
જેવી રીતે નગરજનો છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જે આ ખાડા છે કરપ્શન ચાલી રહ્યા છે તેના કારણે કોર્પોરેશન દ્વારા કામગીરી નથી કરવામાં આવી રહી. અત્યારે જ જે અત્યારે એક જીસીપી આઈને કામગીરી કરી રહી છે પણ આટલા સમય પછી જે છે આ વરસાદને ખાસા જે છે વરસાદ ડેલી બેઝિસ પર પડતું હોય છે એના પછી અત્યારે જે કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે એનો શું રીઝન છે અને વારે ઘડીએ જ્યારે વરસાદ શરૂ થવાનું હતું એના પહેલાં બીએમસી દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે પૂર્ણ થઈ ગઈ છે. શું કહેશો? રોડ તો બની નહીં રહી છે, દો તીન વાર તો મીડિયા આકે ગઈ, રોડ તો બની નહીં રહી છે સર. ગાડી ડેમેજ થાય છે ને, અને હવારે હું 10 વાગે અહીંથી નીકળીએ ને તો એક બાઇક વાળા લઈને એને બાઈડીને લઈને પડ્યા હતા અંદર. હા, એક્સિડન્ટ થાય છે ને. જેવી રીતે નગરજનોના મુતાબિક અહીંયા કહેવામાં આવે છે કે જે આ ખાડા આટલો મોટો ખાડો છે કે કોઈ બી માણસને ખબર ના હોય તો એ સતત અહીંયા એનું અકસ્માત પણ થઈ શકે છે અને પડી બી શકે છે. પ્રશ્નનો વિષય એ છે કે જે બાળકો જ પણ અહીંયાથી જતા હોય છે, વૃદ્ધો પણ અહીંયાથી જતા હોય છે, કોઈ બીમાર હોય તે પણ અહીંયાથી જતું હોય છે. કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં નથી આવી અને જે નગરજનોને ગાડીનું જે ડેમેજ થાય છે એમનું પોતાના જેબથી અને ખર્ચેથી ભરવું પડે છે. પ્રશ્નનો વિષય એ છે કે કોર્પોરેશન દ્વારા જ્યારે પ્રી મોન્સૂનની કામગીરીની વાત કરવામાં આવે છે તો અત્યાર સુધી અહીંયા કામગીરી કેમ નથી કરવામાં આવી? કેમેરા પર્સન રવિ સિંધા સાથે ગાયત્રી રાણા, સ્પાર્ક ફૂડ ન્યૂઝ. હા, ડાંગરિયા રોડ પર છે અમે. આ પબ્લિકને આવતા જતા ટુ વ્હીલર માટે તો આ રસ્તો બહુ ડેન્જરસ છે. કોઈ પણ આમ ડેરિંગ કરીને ગાડે ગાડી તો આમ અંદર ઘર કઈ ગયા, ગાડીને પડવાના ચાન્સ 100% છે. એટલે આનું કોઈ હજુ નિકાલ થયો નહીં ખાડા. તમે બી પાછળ આંટીને બેસાડીને આવ્યા છો, ઉતારી પડવા પડ્યા? આંટી હમણાં પડતા પડતા બસી ગયા એટલે અમને ઉતારીને સાઈડ પરથી ચાલતા અને પછી મેં ધીરે ધીરે ગાડી આગળ કાઢી તો સેફલી આ વાગી. પેલો ખાડો તો ડેન્જરસ છે. વાહન ચાલકોને હેરાન થાય થવાય? હા, વાહન ચાલકોને તો 100% હેરાન થાય, ખબર જ નહીં પડે પાણી ભરેલું છે તો કેટલું ઊંડો ખાડો. તંત્રએ શું આની કામગીરી કરવી જોઈએ? વહેલી તકે કરવી જોઈએ, 100% કરવી જોઈએ તંત્રએ કામ. આપનું નામ દાદા? રવિભાઈ.